ડીશામાં મૂળ મોદી ઘાંચી સમાજના કુળદેવી બહુચર માતાજી વિશે કરાયેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર અપાયું. ડીસા મૂળ મોદી ઘાંચી સમાજના કુળદેવીમાં રાજરાજેશ્વરી બહુચર માતાજીને ગુજરાતના રાજકોટના યુટ્યુબમાં પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે મનસુખ રાઠોડ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલ, જેથી ગુજરાત સમગ્ર મોદી સમાજ તથા મા રાજરાજેશ્વરી બહુચર માતાજીના ભક્તો દ્વારા કડી નિંદા કરવામાં આવેલ. મનસુખ રાઠોડને મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. ડીસા મોદી સમાજ દ્વારા ડીસા SDM સાહેબને રજૂઆત કરવા અને કડકમાં કડક સજા ગુજરાત સરકાર દ્વારા થાય તે માટે તારીખ 8/7/2024 સોમવારના સાંજે 4 કલાકે આવેદનપત્ર આપવામાં આવનાર છે. તો મા રાજરાજેશ્વરી બહુચર માતાજીના ભક્તોએ વધુમાં વધુ સંખ્યામાં રિસાલા ચોકમાં સાંજે 3 કલાકે હાજર રહેવા, કુળદેવી બહુચરાજી માતાજીના અપમાન કરતી ટિપ્પણી માટે કડકમાં કડક સજા મનસુખ રાઠોડ થાય તે માટે બહોળી સંખ્યામાં મોદી સમાજના ભાઈઓ બહેનોને નમ્ર અપીલ. બ્યુરો રિપોર્ટ, વરઠા, કડીસાના. અમે બધી બહેનો આનંદના ગરબા કરીએ છીએ, રોજે રોજ આનંદના ગરબાના પાઠ કરીએ છીએ, અને અમારી બહુચરમાં વિશે જો કોઈ પણ આવી ટિપ્પણી કરશે એ અમે ક્યારેય નહીં ચલાવી લઈએ. અમે વખોડી કાઢીએ છીએ અને એમને કડકમાં કડક સજા થાય, અને બીજા કોઈ ક્યારે પણ આવી બીજી વાર કોઈ ટિપ્પણી ના કરે એ રીતનું કાર્યવાહી થવી જોઈએ. અને બહુચરમાં અમારા માટે સમસ્ત છે, હજી તો આ તો અમારી એક ભાગની પણ બહેનો નથી. જો અમારી આનંદ ગરબા મંડળની બધી બહેનો બધી જગ્યાએથી ઉતરી ગઈ ને તો એને આ ભારતની અંદર ક્યાંય છુપાવવાની જગ્યા નહીં મળે. એટલે એને કહો બધું સમો રહેજે, તારી વાણીને સારી જગ્યાએ વાપર, સારા શબ્દ બોલ, અને અમારા માતાજી માટે તારે આવું બધું કંઈ બોલવાની જરૂરત નથી. તારાથી થાય તો તું ન, અને ના થાય તો કંઈ નહીં, પણ બહુચરમાં વિશે ક્યારેય કોઈ જગ્યાએ ક્યારેય પણ આવી ટિપ્પણી ના થવી જોઈએ, એવી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી બધી બહેનોની માંગ છે. બોલો બહુચર. આજે યુટ્યુબના માધ્યમથી જે મનસુખ રાઠોડે દેવી દેવતાઓ ઉપર, દેવી દેવતાઓના ચરિત્ર ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરોધમાં ડીસા મોઢ મોદી જ્ઞાતિ સમાજના ભાઈઓ અને બહેનોએ એક આવેદનપત્ર આપ્યું છે. અમારી માગણી એવી છે કે આવા લોકો સામે કડકમાં કડક હાથે કામ લેવું જોઈએ અને એમની ધરપકડ થવી જોઈએ. અને ધરપકડ મહેસાણા થઈ ચૂકી છે, પરંતુ સમગ્ર ગુજરાત નહીં, ભારતભરમાં જ્યાં આગળ દેવી દેવતાઓના માઈ ભક્તો રહેતા હોય તેઓ બધાએ આ વ્યક્તિ ઉપર FIR કરાવવી જોઈએ, અને FIR કરાવીને એની સામે પગલાં લેવા જોઈએ. આજે સમગ્ર ગુજરાત તમે જુઓ કે હમણાં જ હું આવતો હતો ત્યારે
કોઈ ગઢવી ભાઈઓ ચારણ ભાઈઓ પણ એમની લાગણી દુભાઈ છે ત્યારે એવા લોકોએ પણ આવા પગલાં લેવાની માગણી કરી છે. એટલે આજે ડીસા, સમગ્ર ડીસા મોટ મોટી જ્ઞાતિ સમાજ